નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ મિત્રો આપણે જે ગ્રહોની સાથે જોડાયેલા રોગોની જે સિરીઝ જોઈ એમાં આજે છેલ્લો ગ્રહ જે આપણો બાકી રહી ગયો છે આગળ મેં કીધું છે મંગળથી થતા રોગો પણ આજે થોડુંક વિગતવાર જાણી લો કે મંગળથી આપણે કયા કયા રોગો થઈ શકે છે મંગળ મંગળ એ આપની બોડીના કયા પાર્ટ પર અસર કરે છે મંગળ એટલે આપણું પેટ આપણા પેટના જે અવયવો છે તે બધા મંગળ સાથે જોડાયેલા છે અને મંગળ એટલે આપણા શરીરનું લોહી લોહી જ્યારે નબળું પડે છે ત્યારે જ્યારે આપણો બેઝ જ જો નબળો પડી ગયો તો આપણે કમ્પ્લીટલી નબળા થતા જઈએ છીએ અને આનું પહેલું લક્ષણ છે મંગળથી આવતા રોગોનું પહેલું લક્ષણ તમારું લોહી બગડવું લોહી બગડવામાં હિમોગ્લોબિન ડાઉન થવાથી માંડીને લોહીમાં ઇન્ફેક્શન સુધીના બધા જ રોગ આ મંગળના અંદરમાં આવે છે તો હિમોગ્લોબિન ડાઉન થવું એ પણ તમારો મંગળ ખરાબ અને લોહીમાં ઇન્ફેક્શન આવવું એ પણ તમારો લોહી ખરાબ આનાથી આપણે કયા કયા રોગો થઈ શકે તો મિત્રો આમાં પણ મેં તમને જેમ ગયા એપિસોડમાં ગુરુમાં કીધું એ રીતનું છે આ મંગળ ઘણા સ્થાનોમાં તમને રોગ આપી શકે છે અને અલગ અલગ પ્રકારના રોગ લોહીને લગતા પણ અલગ અલગ પ્રકારના તો એ કયા કયા તો મિત્રો આપણે આજે જાણીએ કે ભાઈ એક ત્રણ છ અને અગિયાર આ સ્થાનમાં જ્યારે મંગળ નબળો પડે તો આપણે કયા કયા રોગ થઈ શકે તો મિત્રો આ સ્થાનના મંગળ તમને ટીબી લ્યુકેમિયા અને બ્લડ પ્રેશર આવા રોગ આપી શકે છે તો આવા સ્થાનમાં મંગળ ખરાબ થાય ત્યારે આવા રોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ બનેલી રહી છે બે ચાર પાંચ સાત આ સ્થાનમાં મંગળ જો ખરાબ થાય છે તો લો પ્રેશર ટીબી એસિડિટી અને ગેસ વાયુ પિત્ત આ સ્થાનનો મંગળ તમને આપી શકે છે આનાથી જ આગળ ચાલીએ તો કે ભાઈ ચાર છ આઠ અને બાર આ સ્થાનમાં બેઠેલો મંગળ આપને કયા કયા રોગ આપે તો કે હાઈ પ્રેશર આપી શકે ડાયાબિટીસ આપી શકે અને ભગંદર ભગંદર જે થાય છે એ પણ એક લોહીની ખરાબીનું જ પ્રમાણ છે એ આપણે પાઇલ્સ થાય અને પાઇલ્સમાંથી જ્યારે એનું મોટું સ્વરૂપ થાય છે ત્યારે આ ભગંદર જેવો રોગ આપણને મળે છે અને આ વસ્તુ પણ મંગળને આધારિત છે જે મેં તમને કીધું ચાર છ આઠ બાર આ સ્થાનનો મંગળ તમને અવશ્ય આ ટાઈપનો રોગ આપી શકે છે મંગળ ખાસ કરીને પિત્ત સાથે જોડાયેલો છે એસિડિટી સાથે જોડાયેલો છે અને કોઈક કોઈક વખત આપણે કોઈકના મૂળે સાંભળીએ છીએ કે ભાઈ નાનો ફોલ્લો થયેલો પણ એ નાસુર બની ગયો છે નાસુર જેનો સારા થવાનો ચાન્સીસ બહુ ઓછો હોય બહુ લાંબા સમય સુધી એ તમને પીડા આપે તો એ પણ એક લોહીની ખરાબીનો જ પ્રકાર છે નાના નાના ગુમડા થવા ફોલ્લીઓ થવી એ પણ લોહીનો એ છે સ્કીન કેન્સર થવું એ પણ લોહીને લગતો એક રોગ છે કારણ કે તમારું અંદરથી લોહી ખરાબ છે ત્યારે ઉપર ચામડીના નવા કોષોમાં ઇન્ફેક્શન આવે અથવા નવા કોષો ન બને તારે આ પ્રોબ્લેમ્સ આવે છે તો મિત્રો આ રીતે જો આપણે મંગળને સમજીએ અને મંગળના ઉપાયો કરીએ એને સમજીને પહેલેથી જ આપણે એને રોકીએ તો આપણે એને આવતો રોકી શકીએ છીએ આ રોગને અને રોગ થયો છે તો એને મહારોગ થતો અટકાવી શકીએ અને આ બધી માહિતી અમે તમને આપીશું સેમિનાર નંબર તેર રોગ મહારોગ ભાગ બે જે અમે લઈને આવી રહ્યા છીએ તારીખ ત્રેવીસ બે બે હજાર વીસ રવિવાર બપોરે ત્રણથી છ સ્થળ જીવન ભારતી સ્કૂલ રંગભવન હોલ નાનપુરા સુરત